ધ્રાંગધ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદ એટલે તે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવી હતી. સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે. મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનો. આખા વર્ષમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો. મુસ્લિમ સમાજ દ્વારા આ મહિનાને ઇબાદતનો મહિનો માને છે. આ રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઇબાદત કરવામાં આવી છે. આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો 30 દિવસના રોજા રાખીને રાત્રે તવાહવી પઢી અને જકાત સદકા ફિત્રા આપીને અલ્લાહની ઇબાદત કરતા હોય છે. રમઝાન મહિનાના 30 રોજા બાદ આજ સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શહેર તથા આજુબાજુ વિસ્તારના લોકો હરીમરીને ઈદની નમાઝ અદા કરી હતી. ઈદગાહ ગ્રાઉન્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી હતી. ત્યારે વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી અને આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા.